આજે વહેલી સવારથી મારી છઠ્ઠા ઓરાની મુલાકાત છે અને હું સવારથી જોઈ રહ્યો છું કે શહેરીજનોમાં ગણેશ વિસર્જનના કામમાં ખૂબ અભૂતપૂર્વ આનંદ અને ઉલ્લાસ જોવા મળી ગયો છે. આજે સવારથી જ શાંતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને સંયમપૂર્વક રીતે ગણેશ વિસર્જન કરવા બદલ તમામ શહેરીજનોને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. પોલીસ તંત્ર દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. હું દરેકે દરેક ઓરડા પર જોઉં છું કે કોઈ જગ્યા પર કોઈ તકલીફ પછી પડતી નથી, નથી વાહન વ્યવહારની કે નથી અન્ય કોઈ તકલીફ. અને સાથે જ હજુ જે પણ કોઈ ગણેશજીની વિસર્જનની મૂર્તિઓ બાકી હોય તો મારી શહેરીજનોને અપીલ છે કે તે પણ ઝડપથી બહાર કાઢી એનું ઝડપથી વિસર્જન કરો અને તંત્રને આપનો સાથ સહયોગ આપો. જી સર, આપનું નામ ના કયો ઓવર છે અને કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. આ ધુમ્મસ ગામમાં આવેલો નાવિક ક્લબ ઓવારો છે, અહીંયા વિસર્જનની કામગીરી ચાલુ છે. સર, કેટલી બોટ છે, કેટલા તરવૈયાઓ છે, કેટલી ટીમ છે? હાલ અમારી બે બોટ અહીંયા તૈનાત છે અને બે અધિકારીઓ છીએ અમે અને 15 તરવૈયાઓ છે અમારી સાથે. કેટલા વાગ્યાથી શરૂ કરાય છે કામગીરી ને ક્યાં સુધી ચાલે? આમ તો અમે 7 વાગ્યાથી અહીંયા ઉપસ્થિત છીએ અને કામગીરી જો બળતી આવી ત્યારથી ચાલુ જ છે. 9:30 વાગ્યાથી સતત કામગીરી ચાલુ જ છે. શું મેસેજ આપશો સર લોકોને? હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે વિસર્જનની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણે નદીની નજીક, પાણીની નજીક નહીં આવવું જોઈએ અને છોકરાઓને પણ નજીક નહીં રાખવા જોઈએ. જો કોઈ એક્સિડન્ટ થઈ જાય તો એને આપણે જાનનો જોખમ થઈ શકે છે.